નમસ્કાર. ગઈકાલે ભારત સરકારે એક ખાસ ડિસ્ચાર્જ માટેની એક નવી રિવાઇઝ્ડ પોલિસી આપી છે. હવે એ નેશનલ ટાસ્ક ફોર્સ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે એના તમામ પબ્લિક હેલ્થના એક્સપર્ટ્સ, જે મેડિસિનના તજજ્ઞો છે, એમના જે નિષ્ણાતો છે, એ બધાની આખી ટીમે આ વસ્તુ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ, જર્મની જેવા દેશોમાં આનું જે બધું રિસર્ચ થયું છે, અભ્યાસ કરીને એના આધારે બનાવ્યું છે. એને સરળ રીતે સમજવા માટે એમને જેટલા પણ કેટેગરીઝ છે, લોકો જેમને આ સંક્રમણ લાગે અને પોઝિટિવ ટેસ્ટ થઈ ગયા હોય, એમાં ત્રણ મેઇન કેટેગરીમાં મૂક્યા છે. સૌથી પહેલાં એવા કે જે બિલકુલ વેરી માઇલ્ડ, એટલે ખૂબ જ ઓછું જેમનામાં કંઈ લક્ષણ હોય, ખૂબ ઝીણું તાવ પણ હોય, અથવા જેને એસિમ્પ્ટોમેટિક એટલે કોઈ પણ લક્ષણ ન હોય, અથવા પ્રી સિમ્પ્ટોમેટિક એવા પણ શબ્દ વાપરીએ કે જેને બિલકુલ કોઈ લક્ષણ નથી. હવે આ લોકો પોઝિટિવ તો છે, પણ આવી કોઈ તાવ કે કોઈ વસ્તુ ગંભીર નથી, બિલકુલ માઇલ્ડ છે અથવા તો લક્ષણ છે નહીં. એમના માટે જે દિવસે આ સિમ્પ્ટમ્સ અથવા તો જે દિવસે ટેસ્ટિંગ થયું એને આપણે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે ગણીએ, તો એનાથી 10 દિવસમાં આપણે એમને ડિસ્ચાર્જ કરી શકીએ. પરંતુ 3 દિવસ, માનો કે એમને બિલકુલ ઝીણું તાવ હોય, તો પણ 3 દિવસ સુધી ડિસ્ચાર્જ કરતા પહેલાં લગાતાર 3 દિવસ માટે બિલકુલ એમને ફીવર, તાવ કે કોઈ આવા સિમ્પ્ટમ્સ ન હોવા જોઈએ. અને આવું આ રીતે પેશન્ટની ડેવલપમેન્ટ થાય, પ્રોગ્રેશન થાય, તો એમને આરટીપીસીઆર એટલે ફરીથી જે આપણે પીસીઆર ટેસ્ટ કરીએ છીએ એની જરૂરત નથી, એ પહેલો એક ઓપ્શન આપ્યો છે, અથવા એક પહેલું. બીજો ઓપ્શન એવા કેસીસ માટે કે જે મોડરેટ કહીએ, એટલે બિલકુલ માઇલ્ડ નથી, જેમને બિલકુલ તાવ જ નથી કે સાવ ઓછું તાવ છે એવા લોકો નથી, પણ જેમને મોડરેટ સિમ્પ્ટમ્સ હોય, તો એમના કેસમાં પણ ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે સૌથી પહેલાં એમની બધી ક્લિનિકલ સિમ્પ્ટમ્સ જે છે, દાખલા તરીકે તાવ છે તો એ બિલકુલ નોર્મલ ટેમ્પરેચર પર, જે ઇન્ક્રીઝ છે, જે આપણે 97 જે નોર્મલ ટેમ્પરેચર પર આવી જોઈએ. સિમિલરલી એ કેસમાં જે બ્રેથલેસનેસ છે, એ બ્રેથલેસનેસ પણ બિલકુલ નોર્મલ પર આવી જવું જોઈએ. એ જ રીતે માનું કે આમાંથી કોઈ લોકોને ઓક્સિજન એક્સટર્નલી બાહ્ય રીતે આપીએ છીએ, તો એ પણ કાઢી દેવા દીધા પછી પણ 3 દિવસ સુધી જો એ સ્ટેબલ હોય, અને આ રીતે સિમ્પ્ટમ શરૂ થયાના 10 દિવસ પછી જ ડિસ્ચાર્જ કરી શકાય, અને 3 દિવસ માટે આ રીતે જે એમને બિલકુલ તાવ નોર્મલ પર આવી જવું જોઈએ, નોર્મલથી વધારે બિલકુલ ન હોવું જોઈએ, એમને બ્રેથલેસનેસ, શ્વાસ લેવામાં જરા પણ તકલીફ ન હોવી જોઈએ, આ ક્લિનિકલી એક્ઝામિન કરવામાં આવશે. અને ત્રીજું કે એમને જે એક્સટર્નલ ઓક્સિજન એટલે રૂમ એર પર એમને સરળતાથી શ્વાસ લેતા અનુકૂળ હોય, તો જ એ લોકોને 10 દિવસ પછી આ બધી કન્ડિશન્સ પરિપૂર્ણ થાય તો ફ્રી કરી શકાય, ડિસ્ચાર્જ કરી શકાય. ત્રીજું કેટેગરી છે કે જેને આપણે સિવિયર કહીએ છીએ. સિવિયર એટલે એમને આઈસીયુમાં મૂક્યા હોય, અથવા એવા પેશન્ટ્સ કે તાવ નોર્મલ હોય પણ એમને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ લોકો હોય, એટલે એમને કાં તો કેન્સર હોય કે એચઆઈવી હોય કે એમને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, એમને એ રેસિપિયન્ટ હોય, એમને કોઈ કિડનીનું જે પ્રત્યારોહણ કહીએ છીએ ને, જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું, એવા એવા જે કોઈ પેશન્ટ્સ હોય કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય, તો એવા કેસીસમાં બિલકુલ આરટીપીસીઆર ટેસ્ટ કરીને જ એમને ડિસ્ચાર્જ કરવાનું, પણ એક વખત કરવાની સૂચના આવી છે. 2 વખત જે આપણે ઉત્તરોત્તર કરતા હતા એની જરૂરત નથી, 1 વખત કરીએ તો ચાલે. પણ પહેલે જે 2 કેસીસમાં ડિસ્ચાર્જ કર્યા પછી પણ 7 દિવસ માટે ઘરમાં એ લોકોએ આઇસોલેશનમાં જ રહેવાનું છે, એટલે ઘરમાં ક્વોરન્ટીન અથવા અલગ એમને બીજા કોઈના કોન્ટેક્ટમાં ન આવે એ રીતે અનુપાલન કરવાનું છે. આ રીતની ગઈકાલે ભારત સરકારના ગાઈડલાઇન્સ આવી ગયા છે, એમાં બધી સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. છતાં આજે સવારે અમારી જે વિડીયો કોન્ફરન્સ દિલ્હી સાથે થઈ, હમણાં જ પૂરી થઈ છે કેબિનેટ સેક્રેટરી સાહેબ તરફથી, તો એમાં પણ ત્યાંથી આપણા યુનિયન હેલ્થ સેક્રેટરી તરફથી કહેવામાં આવ્યું કે હજી પણ આના માટે FAQs, ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ, એ લોકો બનાવી રહ્યા છે, એટલે હજી પણ એક એક કેસ આમ થાય તો એના માટે શું ઉકેલ વગેરે બનાવી રહ્યા છે, એ આપણને આજ સાંજ સુધી દિલ્હીથી આપી દેવામાં આવશે, જેને તરત આપણે અહીંયા પણ પ્રેસ
અને મીડિયા દ્વારા તમને બધાને પહોંચાડીશું. નમસ્કાર.